બે દિવસ પહેલાં છસરા ગામે બનેલ દુઃખદ ઘટનાને લઈ કચ્છમાં દરેક જણને આઘાત લાગ્યો છે. કચ્છ એ સમગ્ર ભારત માટે કોમી એકતાનું પ્રતીક છે. ત્રિકમદાસજી મહારાજે શાંતિની અપીલ કરી. મિત્રો, કચ્છ પ્રદેશ એ કોમી એકતાનો પ્રદેશ છે. માતાના મઢ પદયાત્રીમાં મેં અનેક મુસ્લિમોની સેવા કરતા જોયા છે, અને હાજી પીરની જ્યારે લોકો જ્યારે ત્યાં માથું ટેકવા જતા હોય છે ત્યારે હિન્દુ લોકો પણ ત્યાં એ જે પદયાત્રીઓને સેવા કરતા હોય છે. ખાસ કરીને કચ્છના અનેક સંતો મહંતો મેં જોયા છે કે એમને મુસ્લિમ લોકો આદરથી માથું ટેકવતા હોય છે, અને અનેક જે ખાસ કરીને મુસ્લિમો જે છે એના પ્રત્યે જે સંત છે એમના ઓલિયા છે એના પ્રત્યે હિન્દુ લોકો પણ શ્રદ્ધા ધરાવે છે. પરંતુ ક્યારેક એવી ઘટના બને છે કે જે હિન્દુ અને મુસ્લિમ બંને દુઃખ પહોંચાડે છે. મુંદ્રામાં છસરામાં થયેલી હત્યાકાંડ અને આ મુદ્દાને લઈને સમગ્ર સરકાર ગાંધીનગર સુધી એના પડઘા પડ્યા. કચ્છ કલેક્ટર રેમ્યા મોહનજીએ પણ અપીલ કરી, આઈજી સાહેબ અને એસપી સાહેબે પણ અપીલ કરી કે ખાસ કોઈ પણ અફવામાં દોહરાવવું નહીં અને લોકોને શાંતિથી રહેવું. ત્યારે ખાસ કરીને મહાસભર ન્યૂઝની ટીમ આજે એવા સંતને મળવા જઈ રહી છે જે ગૌભક્ત છે, અને દરેક સંપ્રદાય એના પ્રત્યે શ્રદ્ધાનું એક જ્યારે આદર ધરાવતા હોય ત્યારે અમારી પણ ફરજ છે કે એ સંતના માધ્યમથી આપ સૌ દર્શકોને અપીલ કરીએ કે કોઈ પણ આજે છે એ વાતાવરણને શાંત કરવા માટે પ્રયત્નશીલ રહેજો, નહીં કે એમાં કોઈ જ પથ્થર કે કોઈ પણ એવા હવનમાં હાડકા હોમવાનું કામ કરતો. ત્યારે અંજાર સચ્ચિદાનંદ મંદિરના મહંત શ્રી ત્રિકમદાસજી મહારાજને મળશું કે મારા સાહેબ આપ અપીલ કરો અને કચ્છમાં શાંતિ અને સુલે જળવાઈ રહે. મારા સાહેબ, ગઈકાલે જે ઘટના બની છસરાની ખૂબ જ દુઃખદ છે અને દરેક લોકોએ વખોડી છે, રાજકીય અગ્રણીઓ પણ વખોડી છે, મંત્રી સાહેબ વાસણભાઈએ પણ વખોડી છે, અને તમામ જે છે લોકોએ આ ઘટનાને વખોડી છે, અને શાંતિ અને અપીલ માટે આપ શું અપીલ કરશો એક સંત તરીકે એક ગૌભક્ત તરીકે? જે હમણાં જે છસરાની ઘટના ઘટી ગઈ છે બે દિવસ પહેલાં, એ ખાસ કરીને મારી એટલે જ વિનંતી છે, કચ્છની જે કોમી એકતા છે, હિન્દુના કાર્યક્રમ હોય મુસ્લિમના ધાર્મિક કાર્યક્રમ હોય, એમ હંમેશા સાથે એને ઉજવતા આવ્યા છે. કદાચ આવી કોઈ ઘટના ઘટી ગઈ હોય, કોઈ સામાજિક કે કોઈ એ રીતના ઘટનાને ન લે, અને જે કચ્છનું જે વાતાવરણ છે એ વાતાવરણ હંમેશા એક ધાર્મિકતાથી સૌ સાથે મળીને ઉજવતા હોય છે, એ જ ભાવનાથી ઉજવી અને ખાસ ખોટા એ તરફ ન દોરાય, ખોટા મેસેજ ન કરે, અને સમાજની જે એકતા અખંડિતા જે કચ્છની છે એ જાળવી રાખવા માટે બંને કોમને કોઈ પણ કોમ હોય, અને જ્યારે આવી રીતે સાથે મળીને આપણે કંઈ પણ વસ્તુનો ઉકેલ લાવી શકીએ છીએ, તો મારી ખાસ બંને સમાજને, સમગ્ર કચ્છ જિલ્લાને, ગુજરાત પ્રદેશને પણ એવી વિનંતી છે કે ખોટા માર્ગે ન દોરાઓ. જે કોમી એકતા છે, એકતા આપણી અખંડિતા છે, એને આપણે જાળવી અને ખૂબ શાંતિથી વિચાર કરીને કોઈ પણ કાર્ય કરીએ તો 100% એનો ઉકેલ આવી શકશે, એ મારી ખાસ વિનંતી છે સમગ્ર કચ્છવાસીઓને ભાઈચારાથી રહેવા માટેની. તો આ સંતના એક આશીર્વાદ છે અને અપીલ છે. જ્યારે સંત અપીલ કરતા હોય ત્યારે આપણી સૌની ફરજ છે કે આપણે શાંતિ અને જે છે એ સુલે રાખીએ. અને મિત્રો, યુટ્યુબમાં અમારી ચેનલ દેશ વિદેશમાં જતી હોય છે ત્યારે અમને પણ દુઃખ થયું કે એ વિડીયોને લઈને 700 જેટલી કોમેન્ટ આજે અમારે સવારથી એ ડિલીટ કરવી પડી, કે માત્ર આ સમાચાર જે છે મિત્રો એમાં તમે હકારાત્મક અભિગમ, તમે કઈ રીતે સહયોગી થાઓ એની કોમેન્ટ્સ કરો, નહીં કે કોઈ ભડકાઉવાળી જે છે એ કોમેન્ટ કરો, જેથી કરીને સુલેહ શાંતિ ભંગ થાય. કલેક્ટર શ્રી, એસપી સાહેબ, આઈજી સાહેબ અને ખુદ ગુજરાત સરકાર પણ આ મુદ્દાને લઈને ચિંતિત હોય ત્યારે આપણે સૌ સાથે મળી આવા સંતો મહંતોને અને આવા ધાર્મિક સ્થળોને નજર સમક્ષ રાખશું તો 100% જે છે આ જે કંઈ વાતાવરણ ડોહળાણું છે એ ફરી પાછું શાંત થઈ જશે, અને પુનઃ જે કોમી એકતાની જે ચિત્રણ હતું અને કચ્છમાં એ ભાઈચારો બની રહેશે એમાં બે મત નથી. કેમેરામેન સંદીપ ખરવા, ગિરીશ ગરવા સાથે હું જયમલસિંહ જાડેજા, મહાસભર ન્યૂઝ, સચ્ચિદાનંદ મંદિર, અંજાર. હસ્તી બ્યુટી વર્લ્ડ આપની સુંદરતાને વધુ નિખારવા માટે ભુજ શહેરમાં પ્રસ્તુત છે હસ્તી બ્યુટી વર્લ્ડ. અહીં આપની સુંદરતાના નિખાર માટે વિવિધ ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. નવરાત્રિ દિવાળી સ્પેશિયલ ઓફર, વેક્સ, બ્લીચ, ફેશિયલ, મેનિક્યોર, પેડિક્યોર, હેરકટ, આઈબ્રો, મહેંદી, ડુલન પેકેજ, ફૂલ બોડી મસાજ સાથે સ્ટીમ મસાજ જેવી અનેક ટ્રીટમેન્ટ અહીં ઉપલબ્ધ છે. અહીં પાર્લરનો ફૂલ કોર્સ પણ શીખવવામાં આવે છે, તો એકવાર જરૂર મુલાકાત લો. હસ્તી બ્યુટી વર્લ્ડ, એસી બ્યુટી પાર્લર, ફક્ત મહિલાઓ માટે. દીતિ આર્કેડ, શોપ નંબર 1, ફર્સ્ટ ફ્લોર, ભાદરકા હોસ્પિટલની બાજુમાં, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 7874862894.